નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વિષય ગણિત પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યામાં આપણે શેનો અભ્યાસ કર્યો? તો કે આપણે છે એ જૂથ બનાવવાનો અભ્યાસ કર્યો. હવે આપણે શેનો કરવાનું છે? તો કે બોલો અને લખો, પછી બીજું છે મણકા ગણો અને ચોરસ બોક્સમાં સંખ્યા લખો. પછી આપણને શું કીધું છે કે ચોરસમાં અંક લખો. તમને ચોરસ બોક્સ ઘણા બધા આપેલા હશે, બાજુમાં તમારે અંક ગૂંટવાના અને એની બાજુના ચોરસ બોક્સમાં બધામાં અંક લખવાના છે. પછી શું કીધું છે? તો કે ઉદાહરણ મુજબ કરો, એટલે કે તમને ઉદાહરણ આપેલું હશે એ પ્રમાણે તમારે સ્વપોથીમાં કરવાનું છે. તો ચાલો, આ બધો અભ્યાસ છે એ હું તમને મારી સ્વપોથીમાં કરાવું છું, તમે પણ મારી સાથે તમારી સ્વપોથીમાં કરો. જો અહીંયા આપણને શું કીધું છે કે બોલો અને લખો, તો અહીંયા આપણને એક સંખ્યા ઘડિયો આપેલો છે. આ ઘડિયાને સંખ્યા ઘડિયો કહેવાય, જેમાં વત્તાની નિશાની હોય અને બરાબરની નિશાની હોય, એટલે કે સરવાળા જેવો જ હોય છે. તો અહીંયા આપણને 10 વત્તા 1 બરાબર 11 આપેલું છે. તો તમારે એવી જ રીતે અહીંયા બાજુમાં 10 વત્તા 1 બરાબર 11 લખવાનું છે. તો આ રીતે તમારે બધું જ સંખ્યા ઘડ્યો છે એ આખો તમારે બે બાજુ આપેલો છે એ જોઈ જોઈને જ બાજુમાં સરસ એવા અક્ષરે લખવાનું છે. તમને મારી સ્વપોથીમાં દેખાય જ છે કે મેં કઈ રીતે લખેલો છે, તો એ રીતે તમારે લખવાનો છે. પછી અહીંયા આપણને 10 વત્તા 2 બરાબર 12 આપેલું છે, તો અહીંયા તમારે 10 વત્તા 2 બરાબર 12 લખવાનું છે. પછી 10 વત્તા 3 બરાબર 13, અને ખાસ જોવાનું છે કે અહીંયા વત્તાની નિશાની અને બરાબરની નિશાની છે એ વ્યવસ્થિત રીતે કરવાની છે. અમુક બાળકો છે એ વત્તાની નિશાની આવી રીતે ન એ ગુણાકાર જેવી કરે છે, પણ આમાં ગુણાકાર જેવી નિશાની નહીં આવે, અહીંયા આપણે સરવાળાની નિશાની કરવાની છે. પછી 10 વત્તા 4 બરાબર 14, તો અહીંયા તમારે લખવાનું થશે 10 વત્તા 4 બરાબર 14. પછી આપણને શું કીધું છે? 10 વત્તા 5 બરાબર 15, તો અહીંયા તમારે લખવાનું થશે 10 વત્તા 5 બરાબર 15. પછી બાજુમાં આપણને 16 થી 20 સુધી આપેલું છે, તો અહીંયા પણ તમારે એ જ રીતે 10 વત્તા 6 બરાબર 16, અને અહીંયા તમારે લખવાનું 10 વત્તા 6 બરાબર 16. પછી આપણને શું આપ્યું છે? 10 વત્તા 7 બરાબર 17, તો અહીંયા તમારે લખવાનું છે 10 વત્તા 7 બરાબર 17. તો આ રીતે તમારે 20 સુધીની સંખ્યા જે આપેલી છે એ લખી લેવાનું છે. અહીંયા છેલ્લે તમારે 10 વત્તા 10 બરાબર 20 આવશે, એટલે અહીંયા તમારે બાજુમાં 10 વત્તા 10 બરાબર 20 લખવાનું છે. પછી અહીંયા નીચે જુઓ, તમને શું કીધું છે પ્રશ્ન 4માં? મણકા ગણો અને ચોરસમાં સંખ્યા લખો. તો અહીંયા તમારે મણકા ગણતું જવાનું છે. અહીંયા પહેલી લાઇનમાં કેટલા મણકા છે? તો પહેલી લાઇનમાં આપણને 10 મણકા આપ્યા છે, પણ અહીંયા ચોરસ બોક્સમાં આપણે 10 લખવાના નથી. પહેલાં આપણે બધા મણકા ગણી લેશું. કેટલા થાય છે? તો કે 10, પછી 11, 12, 13, 14 અને 15. તો અહીંયા તમને જે ગુલાબી કલરનું બોક્સ આપેલું છે એમાં સરસ એવા અક્ષરે તમારે 15 લખવાના છે. 15 લખાઈ જાય પછી અહીંયા આપણે પહેલું બોક્સ છે એમાં એકમ લખવાનું, અને બાજુના બોક્સમાં આપણે પહેલા બોક્સમાં આપણે દશક લખવાનું અને બાજુના બોક્સમાં એકમ લખવાનો છે. તો અહીંયા તમે જુઓ 15માં કેટલા દશક છે? તો કે 1 દશક છે. મેં તમને કીધું હતું કે પહેલી સંખ્યા હોય એ દશક હોય અને બીજી સંખ્યા એકમ હોય, એટલે પહેલા આપણને કેટલા આપ્યા છે? 1. તો અહીંયા તમારે બોક્સમાં 1 લખવાના છે, 10 લખવાના નથી. તો ચાલો પહેલા બોક્સમાં 1 લખી નાખો. હવે એકમ કેટલા છે? તો કે 5. તો અહીંયા બીજું બોક્સ છે એમાં 5 લખી લ્યો. હવે એવી જ રીતે અહીંયા આપણે બાજુમાં જોઈએ, પહેલાં બધા મણકા ગણવાના. આપણને પહેલી લાઇનમાં તો 10 જ આપેલા છે, અહીંયાથી આપણે ગણી 11, 12, 13, 14, 15, 16 અને 17. તો અહીંયા સરસ રીતે 17 લખી લ્યો. હવે 17 છે તો એમાં આપણને દશક કેટલા છે? 1. તો અહીંયા તમારે 1 લખવાનું છે, અને એકમ કેટલા છે? 7. તો અહીંયા બાજુમાં 7 લખી નાખો. ચલો આવી રીતે અહીંયા આપેલા બોક્સમાં 1 અને બાજુમાં 7 લખી લ્યો. હવે એવી જ રીતે અહીંયા બાજુમાં જોવો, આપણને અહીંયા 10 આપેલા છે, અહીંયા 11, 12 અને 13. તો અહીંયા સરસ રીતે બોક્સમાં 13 લખી લ્યો. હવે કેટલા દશક છે? તો કે 1 દશક, અને એકમ કેટલા છે? 3. તો અહીંયા 3 લખો. ચલો અહીંયા દશકનું ખાનું છે અહીંયા 1, અને એકમના ખાનામાં 3 લખી નાખો.
હવે બાજુમાં આપણને 10 અને 1 11 આપેલા છે તો અહીંયા તમને ગુલાબી બોક્સ આપેલું છે એમાં 11 લખવાના છે પછી પહેલા ખાનામાં દશક 1 દશક અને એકમ કેટલા છે 1 એકમ તો પહેલા ખાનામાં 1 અને બીજા ખાનામાં પણ 1 લખી લ્યો ચલો સરસ આ રીતે આપણે મણકા ગણી અને સંખ્યા ચોરસ બોક્સમાં લખી લીધી છે હવે તમે જો આપણે હવે શેનો અભ્યાસ કરવાનો છે તો કે ચોરસમાં અંકનો અભ્યાસ ચલો અહીંયા તમને શું કીધું છે પ્રશ્ન 5 માં કે દરેક ચોરસમાં અંક લખો તો અહીંયા આપણે પહેલા 10 થી 20 સુધીની સંખ્યા આપેલી છે ઈ તમારે ઘૂંટવાની છે પહેલા બોક્સમાં ઘૂંટવાનો અંકો આપેલા છે અને બીજા બધા બોક્સ ખાલી છે એમાં સરસ રીતે તમારે લખવાનું છે 10 ઘૂંટાઈ જાય પછી આ પહેલી બધી લાઈનમાં 10 લખી નાખવાના પછી 11 ઘૂંટાઈ જાય એટલે આ એની પછીની લાઈન છે એમાં બધામાં 11 લખવાના છે 11 12 13 14 એવી રીતે લખવાનું નથી આખે આખી લાઈનમાં આપણે 11 જ લખવાના છે પછી 12 છે એની લાઈનમાં આપણે 12 લખવાના તો આ રીતે સરસ એવા અક્ષરે તમારે 10 થી 20 સુધીની સંખ્યા ઘૂંટી અને બાજુના બોક્સમાં લખવાની છે તો આ રીતે તમારી સ્વપોથીમાં તમે બધા લખી લેજો ચલો હવે આપણને અહીંયા પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ કરો ઈ આપણને આપેલું છે આમાં જુઓ તમને ઉદાહરણમાં અહીંયા 11 આપેલા છે તો 11 માં કેટલા દશક થાય 1 દશક તો અહીંયા જુઓ 10 ને 1 11 થાય પછી અહીંયા તમને 11 બરાબર 10 વત્તા 1 આપેલું છે હવે અહીંયા જુઓ નીચે પણ એમ જ છે કે 10 વત્તા 1 બરાબર 11 તો એ રીતે આપણે અહીંયા બાજુનું બધું કરવાનું છે અહીંયા તમને કેટલા આપેલા છે બોક્સમાં તો કે 12 આપેલા છે તો 12 માં આપણે 12 ને અલગ કરવા હોય દશકને એકમ પ્રમાણે તો કેવી રીતે થાય તો કે પહેલા બોક્સમાં 10 કરવાના અને બીજા બોક્સમાં 12 2 એટલે કે 10 ને 2 12 થાય એટલે પહેલા બોક્સમાં ચાલો 10 કરી નાખો અને બીજા બોક્સમાં 2 કરો હવે આપણને નીચે જુઓ અહીંયા ખાલી જગ્યા પણ આપેલી છે અને અહીંયા સરવાળા છે એ અડધા આપેલા છે પૂરા આપેલા નથી તો આપણે એ પૂર્ણ કરવાના છે અહીંયા 12 છે તો અહીંયા 10 વત્તા કેટલા તો 12 થાય તો કે અહીંયા આપણે 10 અને 2 લખ્યા તો 10 ને 2 12 થાય તો અહીંયા આપણે જે લીટી આપેલી છે ખાલી જગ્યા અહીંયા સરસ એવા અક્ષરે 2 લખી લ્યો અહીંયા નીચે પણ તમને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા ચાલો 2 લખી લ્યો બે ખાલી જગ્યામાં સરખી સંખ્યા આવશે અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 જ લખવાના છે ચલો હવે બાજુમાં જુઓ તમને અહીંયા 10 આપેલા છે અહીંયા પણ બોક્સ ખાલી છે અને અહીંયા ઉપરનું બોક્સ પણ ખાલી છે તો અહીંયા જુઓ આપણને સંખ્યા કેટલી આપેલી છે જ્યારે આ રીતે આપણને આપેલું હોય ત્યારે આપણે અહીં નીચેની સંખ્યા જોવાની કેટલી છે તો કે 13 છે તો અહીંયા આપણે જે મેઇન મોટું બોક્સ છે પહેલું બોક્સ એમાં આપણે 13 લખવાના રહેશે તો ચાલો અહીંયા 13 લખી લ્યો હવે અહીં 10 તો આપેલા જ છે તો એનું બાજુનું બોક્સ છે એમાં કેટલા લખવાના થશે 3 તો ચાલો અહીંયા 3 લખી લ્યો હવે 10 ને 3 13 થઈ ગયા હવે અહીં નીચે જોવો આપણને શું કીધું છે 13 પણ આપેલા છે 10 પણ આપેલા છે તો અહીંયા ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તો કે 3 તો ચાલો અહીંયા સરસ એવા અક્ષરે 3 લખી લ્યો અહીંયા પણ તમારે ખાલી જગ્યા છે અહીંયા 3 લખવાના થશે તો અહીંયા બે ખાલી જગ્યામાં 3 લખી લ્યો ચલો હવે અહીંયા તમને કેટલા આપેલા છે 15 આપેલા છે તો અહીંયા 10 છે અને અહીંયા પણ કાંઈ નથી અને અહીંયા પણ કાંઈ નથી આપણને જેમ 13 માં થયું હતું એવી જ રીતે આપણે અહીંયા 15 ની સંખ્યા નીચે જોઈ લેવાની કે કેટલી છે તો કે 15 છે તો અહીંયા આપણે 15 લખવાના થશે અહીંયા 10 આપેલા છે બાજુમાં 5 લખવાના હવે અહીંયા જુઓ તમને 5 અને 15 તો આપેલા જ છે પહેલા જ આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા કેટલી સંખ્યા આવે તો કે 10 તો ચાલો અહીંયા 10 લખી નાખો અહીંયા નીચે પણ એ જ રીતે તમારે 10 લખવાના થશે તો અહીંયા બે જગ્યાએ 10 લખી લ્યો સરસ એવા અક્ષરે લખવાનું છે ચલો હવે બાજુમાં જુઓ આપણને અહીંયા 17 આપેલા છે તો અહીંયા પહેલા બોક્સમાં 10 થશે અને બીજા બોક્સમાં 7 10 ને 7 તો કે 17 તો ચાલો હવે અહીં નીચે પણ જુઓ તમને 7 અને 17 આપેલા છે અહીંયા પહેલા ખાલી જગ્યા છે તો 7 અને 17 માં આપણે 17 કરવા હોય તો આપણે 7 માં કેટલા નાખવા પડે તો કે 10 તો આપણે ચાલો અહીંયા 10 લખવાના થશે તો પહેલી ખાલી જગ્યા જે ખાલી છે અહીંયા 10 લખી નાખો
चलो हवे नीचे पण खाली जग्या छे, अहींया पण तमारे 10 જ લખવાના થાશે, તો અહીંયા પણ તમે 10 લખી લ્યો। चलो હવે બાજુમાં જો આપણે અહીંયા 10 આપેલા છે, અહીંયા 18 અને 8 મે લખ્યા છે, ઈ બોક્સ તમારે ખાલી છે। તો અહીં આપણે નીચે સંખ્યામાં જોશું કે કેટલી સંખ્યા છે, કુલ સંખ્યા તો કે 18। તો અહીંયા પહેલું બોક્સ છે એમાં 18 લખી લ્યો। હવે 10 માં આપણે કેટલા નાખવાના, તો કે 18 થાય, તો કે 8 નાખી એટલે 18, તો અહીંયા 8 લખી નાખો। ચલો હવે અહીંયા 8 અને 18 આપેલા છે, તો એમાં કેટલા નાખવાના થશે, તો કે 10। તો અહીંયા ચાલો ખાલી જગ્યા છે એમાં 10 લખો। હવે જુઓ તમને અહીંયા બે ખાલી જગ્યામાં અલગ અલગ જવાબ લખવાનો છે, એટલે બેમાં 10 આવશે નહીં। પહેલી ખાલી જગ્યામાં 10 લખવાના અને બીજી ખાલી જગ્યામાં 10 આપેલા છે, અહીંયા જે ખાલી જગ્યા છે અહીંયા કેટલા લખવાના થશે, તો કે 8। તો ચાલો અહીંયા 8 લખી નાખો। ચલો હવે અહીં નીચે જોવા આપણને 16 આપેલા છે, તો અહીંયા આપણે પહેલા બોક્સમાં 10 લખવાના થશે અને બીજા બોક્સમાં 6 લખવાના થશે। હવે અહીં નીચે આપણને 16 આપેલા છે, તો 10 વત્તા કેટલા બરાબર 16 થાય, તો કે 10 વત્તા 6 બરાબર 16। તો અહીંયા તમારે બે ખાલી જગ્યામાં 6 લખવાના થશે, ચાલો અહીંયા 6 લખી નાખો। ચલો હવે અહીંયા બાજુમાં જો આપણને બે બોક્સ ખાલી આપ્યા છે, અહીંયા 10 છે, તો આપણે મેઇન સંખ્યા કેટલી છે એ અહીંયા જોવાનું થશે। બરાબર પછીની સંખ્યા મેઇન હોય, અહીંયા કેટલી છે 19, તો પહેલા બોક્સમાં 19 લખી નાખવાના। પછી અહીંયા આપણે 10 આપેલા છે, તો એની બાજુના ખાનામાં 9 લખી નાખો। 10 વત્તા 9 બરાબર 19। હવે અહીંયા જુઓ 10 અને 19 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા ખાલી છે, તો અહીંયા કઈ સંખ્યા આવશે, તો કે આપણે અહીંયા કેટલી લખી 9, તો ચાલો અહીંયા બે ખાલી જગ્યામાં 9 સંખ્યા લખી નાખો। ચલો હવે બાજુમાં આપણને 14 આપેલા છે, અહીંયા 10 છે, તો 10 વત્તા 4 કરી નાખો એટલે 14 થશે। પહેલા બોક્સમાં 10 અને બીજા બોક્સમાં 4 લખી નાખો। હવે અહીં નીચે જોવો આપણને 14 અને 10 તો આપેલા જ છે, તો અહીં ખાલી જગ્યામાં કેટલી સંખ્યા આવશે, 10 માં કેટલા નાખવાના, તો કે અહીંયા આપણે 4 લખ્યા છે, તો 4 લખશું એટલે 10 વત્તા 4 બરાબર કેટલા થશે, 14। તો બે ખાલી જગ્યામાં 4 લખી નાખો। ચલો સરસ રીતે તમે આટલો અભ્યાસ કર્યો, હવે તમે તમારી સ્વાપોથીમાં આનો અભ્યાસ સરસ એવા અક્ષરે પેન્સિલથી કરી લ્યો, પછી તમે આનો ફોટો પાડી અને મને વોટ્સઅપમાં મોકલી દેજો। થેન્ક યુ।